સંખોડા તાલુકાના નર્મદા ઘંટોલી માઇનોર કેનાલના અધિકારીઓના અળબણાવથી માઇનોર કેનાલની સફાઈ ન કરાતા કેનાલ ઓવરફ્લો થતા પટવા નજીક વસાયત ખેડૂતોના તૈયાર પાકમાં ઘૂસ્યા પાણી. ખેડૂતોના આ બેહાલ નુકસાનનો જવાબદાર કોણ? છોટાઉદેપુર જિલ્લામાંથી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે. તેમાંથી નર્મદા ઘંટોલી માઇનોર કેનાલ દ્વારા પરવેટા નવી વસાહત આજુબાજુના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને નિષ્ક્રિયતા કહો કે અગાઉથી ખેડૂતોએ અધિકારીઓને જણાવ્યું હતું કે માઇનોર કેનાલની સફાઈ કરાવ્યા બાદ જ સિંચાઈનું પાણી આપજો, કેમ કે માઇનોર કેનાલમાં ઝાડ ખૂબ જ ઉગી ગયા છે. પરંતુ આ અધિકારીઓ ખેડૂતોને પડતા પર પાટું મારતા હોય તેવી ઘંટોલી માઇનોર કેનાલમાં સિંચાઈ માટે માઇનોર કેનાલમાંથી પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઈ પાણી કેનાલની બહાર ખેડૂતોના ઊભા પાકમાં ફરી વળ્યા છે. ખેડૂતોને એક તો કુદરતનો વરસાદનો માર, તેમજ બીજી આ જાડી ચામડીના અધિકારીઓની અણઆવડતી પરવટાના ખેડૂતોનો માલ બગડવાથી માથે હાથ મૂકીને રડી રહ્યા છે. તો હવે એ જોવું રહ્યું કે શું નર્મદા નિગમના અધિકારીઓ આ ખેડૂતોનો પાક નર્મદાના પાણીથી બગડ્યો તેની નુકસાની ચૂકવશે, તેવી ચર્ચા ખેડૂતોમાં ચર્ચાઈ રહી છે. અલ્લા રખા પઠાણ, ZS TV નસવાડી. બોલો. જો ઉપરથી પાણી અંડરગ્રાઉન્ડનું પાણી નીચે આવી ગયું છે, બરાબર. આ ભાઈનું હમણાં ખેતર સાફ નહીં થયું, હવે એમનું હવે ખેતર સાફ કરવા જાય કે પાણી કાઢવા જાય, બરાબર. ચોમાસાનો માનો કે ચોમાસામાં આટલો બધો વરસાદ પડ્યો, આ લોકોને ના કહેતા છતાં કે અહીંથી 4-5 ખેડૂત છે કે આ પાણી ભરાય છે, અમે ના કીધું કે પાણી ના છોડતા, તો બી સદા છોડ્યો. હવે અમનું બગડ્યું છે, અમને બોલતા નહીં આવડતું. બીજા આ છે, એમની પાછળ આ છે, બરાબર. 6-7 જણ છે કે જેમના ખેતરોમાં પાકા પાયે નુકસાન છે, બરાબર. કોઈ એમાં આવતા નહીં, જેમને કહીએ તેમને હાથ જોડીને જઈ સીતારામ કરીને જતા રહે છે.